रघु शर्मा साहब लोग पर साल उड़ाड़ी सो परवार साहेब नो स्वागत साहेब बना जिला कांग्रेस समिति ना में हरपाल सिंह चुप के संदर्भे अने प्रदेश कांग्रेस ना प्रमुख हरपाल सिंह चुड़ासमा राजस्थान ना आरोग्य मंत्री अने भारत गुजरात ना इंचार्ज एवा डॉक्टर रघु शर्मा जी जगदीश भाई ठाकुर गुजरात प्रदेश युवा परिवर्तन यात्रा सार्थक એવા લાખાભાઈ ભરવાડ બાજુની વિધાનસભાના એક યુવાન ધારાસભ્ય એવા ભાઈ ભરતજી ઠાકોર આપણા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ ભૂલતો હોય તો મને માફ કરજો અને મારે યુવા પરિવર્તન યાત્રા
ની અંદર આ જ્યારે અંબાજીના ધામથી મા અંબાજીના તબક્કો પૂરો કર્યો દર્શન કરી અને સુઈ ગયો દરેકે દરેક જિલ્લાની અંદર યુવક કોંગ્રેસ જઈ અને પાટીજી જે અમદાવાદમાં આવી ગુજરાતના યુવાનો હોય ગુજરાતના ખેડૂતો હોય ભાજપનું જે કામ કર્યું અને એમાં કોઈ મીન મેક નથી ભૂતકાળમાં પણ તમે જોયું છે કે 2022 માં આ ગુજરાતની અંદર 40 માસિક 3000 રૂપિયાનું ભથ્થું પ્રથમ કેબિનેટની અંદર અને પ્રથમ કેબિનેટની અંદર આઉટસોર્સિંગ હોય કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ સૌને કહેવા માંગુ છું કે છેલ્લા 7 મારી માતા બહેનોના મત લેવાની જે વાત હતી એમની જે આપણે સૌ યાદ કરજો જયારે પણ તમારે કામ પડે તમારો ભય આપણે ગાંધીનગર ની તમારે ટપાલ લખવાની છે માતાઓ તમારે ટપાલ માં લખવાનું બિહાર છે અને તમારી બેન ખૂણામાં મૂકી દીધો છે અને ચૂલા રાહુલ ગાંધીજીએ
પૂછે કે 1150 નો અહીંના ખેડૂત મિત્રોને પણ કહેવા માંગુ ની અંદર ગુજરાતના દરેક ડર પણ લાગી ગયો છે ગૌરવ યાત્રાની શરૂઆત તો તમારે પૂછવાનું છે કે જે તમારે પૂછવાનું છે કે જે એટલા બેરોજગાર યુવાનો છે તમને કરોડ કરતા પણ વધુ ડ્રગ પકડવાનું કે 60 રૂપિયાનું પેટ્રોલ બહાર કરી ગયું છે તમને આનું પછી આપણે સૌ અહીંયા મહાનુભાવો આટલા જિલ્લાનો પ્રવાસ કર્યો છે લોકોના ચહેરા જોઈ વિશ્વાસ છે ચુડાસમાજી ડોક્ટર ઇન્દ્રજીસિંહ ગોયલ બાપુને વિનંતી કરું. જગદીશભાઈ આપણા દર્શક આદરણીય શ્રી રઘુશ્રીઓ લાખાભાઈ ભરવા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જિલ્લા પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વડીલો માતાઓ બહેનો અને યુવાન સાથી અને સોમનાથથી સુઈગા ગુજરાત રાજ્યના યુવાનોનું શોષણ કરવાનું ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન કરોડો અને અબજો રૂપિયાના ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા કોરોના જેવી
લઈને વેન્ટિલેટર સુધી કોંગ્રેસ પક્ષનો એક નાના પાટીદાર થવા માટે પ્રયત્ન કરતો હતો. વેન્ટિલેટર ન મળે ની સેવાના વખાણ થયા, પરંતુ ત્યારે આ ભ્રષ્ટ શાસન કહેતા હોય છે કે અમારી સરકાર છે, ત્યારે આપણે એન્જિન હંમેશા એવા વાહનોમાં હોય એરોપ્લેનમાં ડબલ એન્જિન હોય છે તે સમજી શક્યા નથી. ગુજરાત રાજ્યની જનતાએ પરિવર્તનો